મેઘરજના ઈસરી કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ન મળતા ઘોડા ગામના 55 વર્ષીય ઈસમનું મોત, પરિવારજનોનો આક્ષેપ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક પણ કોવિડ કેર સેન્ટર ન હોવાના કારણે 15 દિવસ અગાઉ ઈસરી ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પણ આ કોવિડ કેર સેન્ટરમાં અપૂરતો સ્ટાફ, નહિવત ઓક્સિજન, વેન્ટિલેટર અને અત્યાધુનિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે ગોઢા ગામના 55 વર્ષીય ઈસમ ચિમનભાઈ પટેલને ઓક્સિજન લેવલ ઓછું આવતા સારવાર હેઠળ ઈસરી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વેન્ટિલેટર ન હોવાથી અને પૂરતો ઓક્સિજન ન હોવાથી ચિમનભાઈ પટેલનું ઈસરી કોવિડ કેર સેન્ટરમાં મોત નિપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. અને ઈસરી કોવિડ કેર સેન્ટરમાં પૂરતો ઓક્સિજન આવે, વેન્ટિલેટરની સુવિધા આપવામાં આવે જેથી બીજા ગંભીર દર્દીઓનો જીવ બચી શકે તેવી પ્રજામાં માંગ ઉઠી છે. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. ગઈકાલે પટેલ ચિમનભાઈ આ ઈસરી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરેલા, જેમને ઓક્સિજન માટે અહીંયા ઓક્સિજન ઉપર રાખેલા, પણ ઓક્સિજન બિલકુલ સમાપ્ત થઈ ગઈ છે. હવે ઓક્સિજન વગર એમને શ્વાસમાં બહુ તકલીફ પડી, એટલે આજે 4 સવારે એમનું ડેથ થયું. એ ગોઢા ગામના પટેલ ચિમનભાઈ હતા. અને આ ઈસરીમાં જે આપણા આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, પણ એમાં કોઈ ઓક્સિજન નથી, વેન્ટિલેટર, કોઈ ફેસિલિટી નથી, તો શું કરવાનું? ડોક્ટરની ફેસિલિટી ગામડામાં જો એક બનાવ્યું હોય અને ગામડાના વ્યક્તિને જ જો ના મળતું હોય, ઓક્સિજન નથી મળતું, નથી વેન્ટિલેટર મળતું, તો પછી હોસ્પિટલ બનાવવાનું કોઈ કારણ જ નથી ને. આ બધું ભોગર દીધું. આ તો ખાલી બનાવ્યું છે COVID-19, એમાં કોઈ આમાં કશું જ કોઈ સગવડ નથી. અત્યારે તાત્કાલિક ધોરણે આનો પગલો લેવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ ઓક્સિજન આવવું જોઈએ. અહીંયા અત્યારે હાલ પણ ઓક્સિજન નથી. અહીંયા લોકો ઓક્સિજન વગર